રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત યુવક બોર્ડ અને ડેલ્ટા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય સરકારના મેટ્રો કારકિર્દી દર્શન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માર્ગદર્શન આપવા માટે રાજકોટ જિલ્લાના યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા, જિલ્લા સંયોજકો નીતિનભાઈ જાડિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. હું જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે રાજકોટની અંદર ફરજ બજાવું છું અને ગુજરાત સરકારનો એક સરસ ઇનિશિયેટિવ છે કે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને એના સ્વામી વિવેકાનંદ યુવક મંડળો એક ખૂબ સારો એક ઇનિશિયેટિવ લઈ અને દરેક સંસ્થામાં જાય છે કે જેની અંદર કારકિર્દીની મેટ્રો ટ્રેન એટલે કે ધોરણ 8 થી લઈ અને ગ્રેજ્યુએશન સુધીના તમામ જે બાળકો છે, યુવાનો છે, એને પોતાની કારકિર્દી વિશે સરસ રીતે માહિતી મળી શકે. ગુજરાત સરકાર જે યુવાનોની કારકિર્દીને લઈને જે ચિંતા કરે છે અને ગુજરાતની અંદર જે આપણે યુનિવર્સિટીઓ બની છે એના વિશે માહિતી મળે, એમને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે તો એ ક્ષેત્રનું જે એમનો માહોલ છે, માર્ગદર્શન છે, એને કઈ રીતે મળે, એ તમામ પ્રકારની વાત જે છે આ કારકિર્દીની મેટ્રો ટ્રેનની અંદર સમાવી લેવામાં આવી છે. તમામ ક્ષેત્રની અંદર જે પ્રકારની અત્યારે આવશ્યકતાઓ છે એને ધ્યાને લઈ અને સ્કિલ ડેવલપમેન્ટ બેસિસ કોર્સિસ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનને લગતી માહિતી આ તમામ બાબતોને એની અંદર આવરી લેવામાં આવી છે. એટલે ધોરણ 8 થી લઈ અને ગ્રેજ્યુએશન સુધીના બાળકો જે છે એનો સંપૂર્ણ લાભ લે એવો સરકારનો પ્રયત્ન છે. બરાબર, કે પછી તમારે કયા ફિલ્ડની અંદર આગળ વધવું છે, અધરવાઇઝ એ ફિલ્ડને ભૂલી જાઓ તો બિઝનેસમાં તમારે આગળ વધવું છે તો એ પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટ તરફના કોર્સિસ આ બધી તમને ખ્યાલ જ નહીં હોય. તમને એટલી જ ખબર હશે કે ભાઈ 12 પાસ કર્યા પછી કોલેજ કરવાની હોય, કોલેજની અંદર શું કરવાનું એના વિશે તમે બધા જાણો છો. બરાબર, એના સિવાય 12 પાસ કર્યા પછી કોલેજ સિવાય કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં